ફરી એક વખત હું મેહુલ પ્રજાપતિ, ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 સજીવોનો પાયાનો એકમ જેના એમસીક્યુ લઈને આપ સર્વે વિદ્યાર્થી સમક્ષ હાજર થયો છું, ત્યારે આજે આપણે પ્રકરણ નંબર 5 એના એમસીક્યુનું ડિસ્કશન કરવાનું છે. તો જોઈએ આજના આ ક્વેશ્ચન કેવા છે અને એના આન્સર કેવા મળે છે. આશા રાખું છું કે આ જે વિડીયો લેક્ચર છે એ તમને એક્ઝામમાં ઉપયોગી સાબિત થશે. શરૂ કરીએ આજનો પહેલો ક્વેશ્ચન. એ પહેલાં આપણે આગલા વિડીયો લેક્ચરની અંદર એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે જમીનમાંથી આપણને મળતા પોષક તત્વો એની અંદર બે પ્રકારના હોય છે, ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. તો આપણે ગુરુ પોષક તત્વોના નામ પૂછ્યા હતા, તો એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર વગેરે જે ગુરુ પોષક તત્વોના ઉદાહરણ છે. એના પછી આજના આપણા વિડીયોના ક્વેશ્ચનની શરૂઆત કરીએ છીએ. આપણો પહેલો ક્વેશ્ચન છે, સજીવના પાયાના એકમને ખાલી જગ્યા કહેવાય. જે સજીવનો પાયાનો એકમ જેને આપણે અહીં ચાર ઓપ્શન છે. ઓપ્શન એ કોષ, બી પેશી, સી કોષ દિવાલ કે કોષરસ. તો આપણે દરેકને ખબર છે સજીવના પાયાના એકમને આપણે કોષ તરીકે ઓળખીએ છીએ. ઓપ્શન એ કોષ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2, કોષની સૌ પ્રથમ શોધ કરનાર વૈજ્ઞાનિક. આ પણ જવાબ બહુ જ ઈઝી છે, આપણે દરેકને આવડતો જ હશે કે સૌ પ્રથમ કોષની શોધ કરનાર વૈજ્ઞાનિક જેનું નામ છે ઓપ્શન બી રોબર્ટ હુક, કોષ તરીકે એને નામ આપ્યું. એના પછી ક્વેશ્ચન નંબર 3, સૌ પ્રથમ વધુ વિકસિત એવા સૂક્ષ્મદર્શક યંત્ર બનાવનાર વૈજ્ઞાનિકનું નામ. તો અહીં સૌથી પહેલું જે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું, વિકસિત સૂક્ષ્મદર્શક યંત્રની વાત કરેલી છે. ઓપ્શન છે લ્યુવેન હોક, રોબર્ટ હુક, રોબર્ટ બ્રાઉન કે સ્લાઇડન. તો સાચો જવાબ છે ઓપ્શન એ, લ્યુવેન હોકે સૌ પ્રથમ વધુ વિકસિત સૂક્ષ્મદર્શક યંત્ર બનાવનાર વૈજ્ઞાનિક હતા. એના પછી ક્વેશ્ચન નંબર 4, સૌપ્રથમ કોષમાં કોષ કેન્દ્ર એનું સંશોધન કરનાર વૈજ્ઞાનિકનું નામ શું છે ભાઈ? કે કોષમાં નીચે સૌપ્રથમ જ્યાં કોષની વાત કરીએ છીએ તો કોષમાં જે સેન્ટરનો ભાગ છે ત્યાં ગોળાકાર કે અંડાકાર રચના હોય એને આપણે કોષનું કોષ કેન્દ્ર કહીએ છીએ. તો આ કોષ કેન્દ્ર શોધનાર વૈજ્ઞાનિક કોણ હશે? તો લ્યુવેન હોક, રોબર્ટ હુક, રોબર્ટ બ્રાઉન કે સ્લાઇડન. તો સાચો જવાબ છે ઓપ્શન સી, રોબર્ટ બ્રાઉન, જેને સૌ પ્રથમ કોષમાં કોષ કેન્દ્ર છે એવું સાબિત કર્યું હતું. એના પછી ક્વેશ્ચન નંબર 5, સૌ પ્રથમ પ્રોટોપ્લાઝમની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે? આ બધા વૈજ્ઞાનિકોના નામ તમારે યાદ રાખવાના. પ્રોટોપ્લાઝમની શોધ કરનાર ઓપ્શન સી પર્કિન, જે સૌ પ્રથમ પ્રોટોપ્લાઝમની શોધ કરી હતી. આમાંથી એકાદ એમસીક્યુ તમને એક્ઝામમાં હશે જ, આ એક વૈજ્ઞાનિકનું નામ પૂછાશે જ. છઠ્ઠો પ્રશ્ન, સજીવોનો પાયાનો એકમ કોષ છે એવી સાબિતી આપનાર વૈજ્ઞાનિક કોણ છે? તો એવું સાબિત કરનાર જે વૈજ્ઞાનિક છે એ ઓપ્શન સી સ્લાઇડન અને સ્વાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ કરનાર વૈજ્ઞાનિક. ઓપ્શન એ રોબર્ટ બ્રાઉન, પર્કિન જે, સ્લાઇડન અને સ્વાન કે વિર્સોવ. તો સાચો જવાબ છે ઓપ્શન ડી, વિર્સોવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8, નીચેનામાંથી એક કોષી સજીવનું ઉદાહરણ. એક કોષી સજીવ એના ઉદાહરણમાં બતાવેલા છે અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમનાસ કે આપેલ તમામ. તો અહીં જે આ ત્રણે ત્રણ ઓપ્શન છે એ એકકોષી સજીવના ઉદાહરણ છે, આપેલ તમામ. એના પછી ક્વેશ્ચન 9, કોષની રચનામાં કોષની સૌથી બહારનું આવરણ કયું છે? તો કોષની અલગ અલગ અંગિકાની વાત કરીએ છીએ તો કોષની રચના છે એની સૌથી બહારનું આવરણ ઓપ્શન છે કોષરસ, કોષ દિવાલ, કોષરસ પટલ, અંતઃકોષરસ જાળ. તો સાચો જવાબ છે
એક કોષરસ પટલ આવેલું હોય છે જે સૌથી બહારનો ભાગ કે એનું આવરણ તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 10, કોષની કઈ અંગિકા પસંદગીમાં પ્રવેશશીલ પટલ તરીકે ઓળખાય છે? તો હાલ જ આપણે વાત કરી રહ્યા છીએ કે જે કોષની જે રચના છે એની અંદર સૌથી બહારનું આવરણ જે છે એ કોષરસ પટલ છે, એને જ આપણે એ અંગિકા જેને પસંદગીમાં પ્રવેશશીલ પટલ તરીકે ઓળખીએ છીએ. તો કોષરસ પટલ આપણો સાચો જવાબ છે, ઓપ્શન બી. એના પછી ક્વેશ્ચન નંબર 11, કોષમાં કેટલાક દ્રવ્યો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કોષરસ પટલમાંથી બહાર અને અંદર પ્રવેશે તો એ કઈ ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન એની અંદર એડ થાય છે અથવા તો રિમૂવ થાય છે? તો એના ઓપ્શન છે આશ્રુતિ દ્વારા, મૂળદાબ દ્વારા, પ્રસરણ દ્વારા કે આપેલ તમામ, ત્રણે ત્રણ દ્વારા. તો સાચો જવાબ છે કે જે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું વહન થશે એ પ્રસરણ દ્વારા થાય છે. એના પછી ક્વેશ્ચન નંબર 12, કોષમાં પાણી કઈ ઘટનાથી પ્રવેશે છે? જો કોષમાં પાણી પ્રવેશે તો કોષ એના દ્વારા ફૂલે છે, તો કઈ ઘટના થાય છે? તો ઓપ્શન એ આશ્રુતિ, બી મૂળદાબ, સી પ્રસરણ કે આપેલ તમામ. તો કોષમાં પાણી પ્રવેશે એના માટે જવાબદાર શું છે? આશ્રુતિ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13, જો કોષની આસપાસનું માધ્યમ પાણીના વધુ સંકેન્દ્રણ વાળું હોય અર્થાત બહારનું દ્રાવણ ઘણું મંદ હોય જેથી કોષ આશ્રુતિ દ્વારા પાણી મેળવે, તો જે આ પાણી મેળવ્યું છે એના કારણે કોષ ફૂલશે, તો આશ્રુતિની પ્રોસેસ થઈ. હાલ જ વાત કરીને કે પાણી એ કઈ પ્રોસેસથી મળે છે, તો આશ્રુતિથી મળે છે. તો અહીં પ્રશ્ન એવો છે કે કોષની આસપાસનું માધ્યમ પાણીના વધુ સંકેન્દ્રણ વાળું છે અને બહારનું દ્રાવણ કેવું છે, મંદ છે. તો આ ઘટના જેમાં કોષ આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે, જે દ્રાવણ તૈયાર થયું એને શું કહેવાય? તો આ દ્રાવણ એના ચાર ઓપ્શન છે, સમસાંદ્ર એટલે કે આઇસોટોનિક દ્રાવણ, અધોસાંદ્ર હાઇપોટોનિક દ્રાવણ, અધિસાંદ્ર હાઇપરટોનિક દ્રાવણ કે આપેલ તમામ. તો અહીં જે કોષની અંદર પાણી ઉમેરાય છે તો એને અધોસાંદ્ર દ્રાવણ, હાઇપોટોનિક દ્રાવણ તરીકે ઓળખીશું, ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14, જો કોષ તેમજ કોષના બહારના માધ્યમમાં પાણીનું સંકેન્દ્રણ સમાન હોય, બંને બાજુએ પાણીનું સંકેન્દ્રણ સમાન છે, તો જે આ પાણી એ કોષરસ પટલ દ્વારા ચોક્કસ એનું વહન થતું નથી, આ જે દ્રાવણ છે એને શું કહેવાય? તો એમાં કોષની અંદર પાણી એ જતું નથી કે બહારે નથી આવતું, એટલે કે એનું સંકેન્દ્રણ બંને બાજુએ કેવું છે, સમાન છે. સમાન હોય તો એનું નામ અહીં ઓપ્શન એમાં આપેલું છે, જુઓ, સમસાંદ્ર દ્રાવણ, આઇસોટોનિક દ્રાવણ. તો અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, સમસાંદ્ર દ્રાવણ. એના પછી જો કોષના માધ્યમ કરતા પાણીનું સંકેન્દ્રણ બહારની તરફ કે માધ્યમમાં ઓછું હોય તો તેનો અર્થ એ થાય કે બહારનું સંકેન્દ્રણ માધ્યમ ધરાવતું દ્રાવણ છે અને જેથી કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવશે. પેલી એક ઘટના એવી હતી કે જે કોષ આશ્રુતિ દ્વારા ખૂબ પાણી મેળવતો હતો, અહીં કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે, તો આ ઘટનાને શું કહેવાશે? તો એના ઓપ્શન આપેલા છે, તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી, અધિસાંદ્ર દ્રાવણ, જેને હાઇપરટોનિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16ની વાત કરીએ, ઈંડાનું બહારનું કવચ શેનું બનેલું હોય છે? તો ઈંડાનું બહારનું કવચ જેમાં કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કે કેલ્શિયમ ક્લોરાઇડ, કયો આપણો સાચો જવાબ મળશે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, કેલ્શિયમ કાર્બોનેટ, જે ઈંડાનું બહારનું કવચ બનેલું છે જે સફેદ રંગનું છે. કોષરસ પટલ શાનો બનેલો હોય છે? લિપિડ્સ અને વિટામિન, લિપિડ્સ અને પ્રોટીન, લિપિડ્સ અને કેલ્શિયમ કે આપેલ તમામ. આનો સાચો જવાબ છે ઓપ્શન બી, લિપિડ્સ અને પ્રોટીન બંનેનો જે કોષરસ પટલ છે બનેલો હોય છે. ક્વેશ્ચન નંબર 18, અમીબા પોતાનો ખોરાક કઈ ક્રિયા દ્વારા મેળવે છે? આશ્રુતિ,
અંતર વહન, સંકેન્દ્રણ કે આપેલ તમામ. તો અમીબા પોતાનો ખોરાક અંતર વહનની ઘટના દ્વારા મેળવે છે. 19મો પ્રશ્ન, કોષરસ પટલની બહારની બાજુએ આવેલી અંગિકાનું નામ. કોષરસ પટલ એની બહારની બાજુએ એક દિવાલ જેવી રચના છે, જેને આપણે શું કહીશું, કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ. જીવંત વનસ્પતિ કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે ત્યારે ચીમડાઈ જાય છે, આ ઘટનાને શું કહેવાય? તો ઓપ્શન છે આશ્રુતિ, અંતર્વહન, સંકેન્દ્રણ કે રસ સંકોચન. તો એમાં રહેલું રસ છે, જતું રહેશે, તો એને શું કહીશું, રસ સંકોચન. અને જેના દ્વારા પાણી જતું રહેશે તો કોષ કેવો થઈ જશે, ચીમડાઈ જશે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે, રસ સંકોચન. એના પછી 21મો પ્રશ્ન, વનસ્પતિ જે લીલું રંજક દ્રવ્ય ધરાવે છે, આ લીલું રંજક દ્રવ્ય જેને શું કહેવાશે, જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે જવાબદાર છે, તો એ આપણું ક્લોરોફિલ છે, ઓપ્શન બી. એના પછી ક્વેશ્ચન નંબર 22, કોષોને અભિરંજિત કરવા માટે શેનો ઉપયોગ થશે. હવે અભિરંજિત કરવું એટલે કોષને, જે આપણે સ્લાઇડની અંદર જોઈએ છીએ, તો કોષની અલગ અલગ અંગિકાઓ જોવા મળે, આ બધી અંગિકાઓ રંગીન જોવા માટે એને અભિરંજિત કરવું પડે. તો શેનો ઉપયોગ થશે, આયોડિન, મિથિલિન બ્લુ, સેફ્રેનિન કે આપેલ તમામ. તો આ ત્રણે ત્રણ જે ઓપ્શન છે ને, આયોડિન, મિથિલિન બ્લુ, સેફ્રેનિન, આ બધા જ શું કહેવાશે, અભિરંજક તરીકે ઓળખીશું. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલ તમામ. એના પછી 23, કોષના મધ્યમાં આવેલી ગોળાકાર કે અંડાકાર રચનાને શું કહેવાય, જે કોષની સેન્ટરમાં હશે. તો કોષનું સેન્ટર એટલે કોષ કેન્દ્ર તરીકે એને ઓળખવામાં આવે છે, ઓપ્શન સી, કોષ કેન્દ્ર. નેક્સ્ટ 24, ડીએનએના કાર્યકારી ટુકડાને ખાલી જગ્યા કહેવાય. તો ડીએનએનો એક કાર્યકારી ટુકડો જેને આપણે શું કહીશું, ઓપ્શન એ, જનીન તરીકે ઓળખીશું. એના પછી ક્વેશ્ચન નંબર 25, રંગસૂત્ર ક્યાં જોવા મળે છે. તો રંગસૂત્ર એના ઓપ્શન છે જનીનમાં, ન્યુક્લિક એસિડમાં, કોષ કેન્દ્રમાં કે કોષ દિવાલમાં. તો ઓપ્શન સી, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર જોવા મળશે, કોષ કેન્દ્રમાં. 26 ક્વેશ્ચન, ડીએનએનું પૂરું નામ. ડીએનએનું પૂરું નામ, એના માટે અહીં ચાર ઓપ્શન છે, બધા જ એક સરખા જેવા છે. તો શાંતિથી જોઈ અને જવાબ આપવાનો છે. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, રિબોન્યુક્લિક એસિડ, ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ્સ એસિડ, ડાયહાઇડ્રોક્સી રિબોન્યુક્લિક એસિડ. તો ઓપ્શન એ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ આપણો સાચો જવાબ છે. એના પછી ક્વેશ્ચન નંબર 27, બેક્ટેરિયામાં નીચેનામાંથી કઈ અંગિકા ગેરહાજર હોય છે. તો કોષ કેન્દ્ર, કોષ રસ, કોષ કેન્દ્ર પટલ કે કોષ દિવાલ. તો બેક્ટેરિયા છે એની અંદર કોષ કેન્દ્ર પટલ એનો અભાવ જોવા મળશે, ઓપ્શન સી, કોષ કેન્દ્ર પટલ. એના પછી ક્વેશ્ચન નંબર 28, આદિકોષ, કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષને અલગ કરતી અંગિકાનું નામ. એવી કઈ અંગિકા છે, કોષની અંદર આવેલી એક અંગિકા છે જેનાથી બંનેને અલગ કરી શકાય, કે એક એ પ્રકારની કોષ અંગિકા હાજર હશે તો એનું નામ અલગ થશે અને ગેરહાજર હશે તો એનું નામ અલગ થશે. તો એ છે કોષ કેન્દ્ર પટલ. જો કોષ કેન્દ્ર પટલ ધરાવતા હશે તો એને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય, અને કોષ કેન્દ્ર પટલ નથી તો એને શું કહેવાશે, આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, કોષ કેન્દ્ર પટલ. એના પછી 29, પ્રત્યેક કોષનો સૌથી મોટો પ્રદેશ જે કોષ રસ પટલ દ્વારા આવરિત ધરાવતી અંગિકા છે. તો એ કઈ અંગિકાનું નામ છે જે સૌથી મોટો ભાગ ધરાવે છે, તો એને આપણે કોષ રસ તરીકે ઓળખીશું, જે કોષ રસ પટલ દ્વારા કેવો છે, આવરિત હશે, ઓપ્શન બી, કોષ રસ. એના પછી ક્વેશ્ચન 30, ખાલી જગ્યા એ પુટિકાઓ અને નલિકાઓમાંથી
નલિકાઓની મોટી આવૃત જાળી રચના છે. તો આ જાળી જેવી રચના જેને આપણે શું કહીશું, નામ ઉપરથી ખબર પડશે, અંતઃપોષરસ જાળ, ઓપ્શન ડી. એના પછી નીચેનામાંથી અંતઃપોષરસ જાળના પ્રકાર, એના નામ છે ભાઈ, અલગ અલગ પ્રકારની અંતઃપોષરસ જાળ હોય, ખરબચડી કે કણિકામય, લીસી અંતઃપોષરસ જાળ, એકલું અંતઃપોષરસ જાળ, એ અને બી બંને. તો આપણો સાચો જવાબ છે ખરબચડી કે કણિકામય કોષરસ જાળ અને લીસી અંતઃપોષરસ જાળ. સ્મૂથ અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે એ અને બી બંને આપણા સાચા જવાબ છે, ઓપ્શન ડી. એના પછી 32, અંતઃપોષરસ જાળની સપાટી પર આવેલા કણો જેવી રચનાને શું કહેવાશે? તો જે આ અંતઃપોષરસ જાળની સપાટી ઉપર જે નાના કણો જેવી રચના જોવા મળે છે એને ઓપ્શન બી, રિબોઝોમ્સ તરીકે ઓળખીશું. એના પછી સ્મૂથ એન્ડોપ્લાઝમ રેટિક્યુલમ, SER, કોષના અગત્યના કાર્ય માટે જરૂરી ખાલી જગ્યાના અણુ અને ખાલી જગ્યાનું નિર્માણ કરે છે. આ બે ખાલી જગ્યામાં બે આન્સર આવશે, સેના અણુ અને બીજું સેનું નિર્માણ કરે છે. તો એ પોતે ઓપ્શન છે ચરબી અને લિપિડ્સ, લિપિડ્સ અને પ્રોટીન, પ્રોટીન અને વિટામિન, કે આપેલ તમામ. તો ઓપ્શન એ, ચરબીના અણુ અને લિપિડ્સનું નિર્માણ કરે છે, ઓપ્શન એ. 34, કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે જરૂરી પ્રોટીનનું વહનનો માર્ગ તેના દ્વારા થશે. કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે જરૂરી પ્રોટીનનું વહન, જે એક અંગિકા છે એનું નામ છે અંતઃકોષરસ જાળ, ઓપ્શન બી. 35મો પ્રશ્ન, ગોલગી પ્રસાદનનું સૌ પ્રથમ વર્ણન કરનાર વૈજ્ઞાનિક, એનો શોધ કોણે કર્યું છે? તો એના નામ ઉપરથી હશે કેમિલો ગોલગી, ઓપ્શન સી સાચો જવાબ છે, ઓપ્શન સી, કેમિલો ગોલગી. એના પછી 36, એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત રચનાને શું કહેવાય? તો જે આ રચનાઓ થઈ, થપ્પી જેવી રચના જેને આ ચાર ઓપ્શન છે એમાંથી ઓપ્શન નંબર એ, સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે, ઓપ્શન એ સાચો છે. ગોલગી પ્રસાદન ખાલી જગ્યા સાથે સંકળાયેલું છે, શેનું નિર્માણ કરે છે ગોલગી પ્રસાદન? તો એ ઓપ્શન એ કોષરસ, ઓપ્શન બી લાઇસોઝોમ્સ, ઓપ્શન સી કોષ દિવાલ, કે આપેલ તમામ. તો એ પોતે લાઇસોઝોમના નિર્માણ સાથે સંકળાયેલ છે ગોલગી પ્રસારણ. નેક્સ્ટ, કોષને સ્વચ્છ રાખતી અંગિકાનું નામ. તો અહીં ચાર ઓપ્શન છે, જે કોષને સ્વચ્છ રાખતી અંગિકા છે જેને આપણે લાઇસોઝોમ્સ તરીકે ઓળખીએ છીએ, એની જ વાત આગળ થાય છે કે ખાલી જગ્યાને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. આવા ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય ભાઈ, લાઇસોઝોમ્સ એની જ વાત ચાલે છે, લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે, ઓપ્શન એ. એ સાથે સાથે એને એમ જ કહેવાય કે કોષને સ્વચ્છ રાખતી અંગિકામાં પણ એ લાઇસોઝોમ્સનો જ સમાવેશ થાય છે. એના પછી 40મો ક્વેશ્ચન, કોષના શક્તિ ઘર તરીકે ઓળખાય છે કઈ અંગિકા છે જે કોષની અંદર પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે? તો એ ઓપ્શન છે, ઓપ્શન સી, કણાભસૂત્ર, જેને કોષનું પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે, ઓપ્શન સી, કણાભસૂત્ર. એના પછી 41, જે આ કણાભસૂત્રમાં રહેલી શક્તિ જે છે એ એટીપી સ્વરૂપે હોય, તો આ એટીપીનું નામ શું છે, એનું પૂરું નામ? ચાર ઓપ્શન છે, એડીપી, એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે, ઓપ્શન બી, એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. 42, રંજક કણો માત્ર ખાલી જગ્યામાં હાજર હોય છે, રંજક કણો કઈ જગ્યાએ જોવા મળશે? તે એ વનસ્પતિ કોષની અંદર, પ્રાણી કોષમાં,
બેક્ટેરિયામાં કે આપેલ તમામમાં તો રંજક કણો જે છે એ વનસ્પતિ કોષમાં હાજર હોય. એના પછી 43 રંજક કણોનો પ્રકાર નીચેનામાંથી કયો છે? ક્રોમોપ્લાસ્ટિડ્સ, લ્યુકોપ્લાસ્ટ, હરિત કણ કે એ અને બી બંને. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, એ અને બી એ રંજક કણોના પ્રકાર છે જેની અંદર ક્રોમોપ્લાસ્ટિડ્સ અને લ્યુકોપ્લાસ્ટ આ બંને રંજક કણોના પ્રકાર ગણવામાં આવે છે. ઓપ્શન ડી, એ અને બી બંને. એના પછી ક્વેશ્ચન નંબર 44, સમભાજનને અંતે કેટલા નવા બાળકોષોનું નિર્માણ થાય છે? તો સમભાજન એટલે જે મેન માતૃકોષ હશે એમાંથી બીજા બે નવા કોષોનું નિર્માણ થાય છે બાળકોષો. તો જે સમભાજન હશે એના અંતે બે નવા બાળકોષોનું નિર્માણ થાય. ઓપ્શન બી. એની સામે એક બીજું પણ છે અર્ધીકરણ. તો અર્ધીકરણને જેટલા કોષ હશે એનાથી ડબલ, એટલે કે એનો મિનિંગ કે આમાં બે થયા હતા તો આમાં કેટલા કોષોનું નિર્માણ થશે? ચાર કોષોનું નિર્માણ થાય છે. અર્ધીકરણને અંતે નવા ચાર બાળકોષો બને છે, જ્યારે સમભાજનમાં કેવા નવા બાળકોષો બને છે? બે. એના પછી આજનો સવાલ એક છે કે એક કોષી સજીવોના ઉદાહરણ આપવાના છે, જે તમારે નીચે કમેન્ટ બોક્સની અંદર આનો આન્સર લખવાનો છે. અને આનો આન્સર તમને આગળનો જે વિડીયો લેક્ચર બનશે એની અંદર શરૂઆતમાં તેનો જવાબ આપવામાં આવશે. ત્યાં સુધી ફરી મળીશું. આભાર.